નમસ્કાર દોસ્તો હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર જે પણ મારા નવા દર્શક મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ લાલ બટન પર ક્લિક કરો અને બાજુના બે લાઇકોને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે હલો દોસ્તો નમસ્કાર મિત્રો આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ઓનલી ઓફિસરમાં મિત્રો જો મારા ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય મારા નવા દર્શક મિત્રોને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો લાઇક પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો મિત્રો કેમ કે તમે લાઇક કરશો તો વધારે વધારે મને પ્રોત્સાહન મળશે અને વધારે વધારે તમારી માટે આવા આવા વિડીયો લાવતો રહે મિત્રો તો મિત્રો આજનો ટૉપિક છે પીએસઆઈ કેવી રીતના બનવું અને એએસઆઈ બનવું કેવી રીતના એને ક્વોલિફિકેશન શું હોય છે એ જ લિમિટ શું છે અને સિલેબસ શું છે એની વિશે ચર્ચા કરવાનો છો વિડિયોમાં તો વિડિયોને લાસ્ટ તક જોતા રહેજો મિત્રો વિડીયો સ્કીપ નહીં કરતા કેમ કે તમે સ્કીપ કરી નાખશો તો એ એક સ્ટેપ ભૂલાઈ જશે અને તમે જો વાક્ય મેં પીએસઆઈ કે એએસઆઈ બનવા માગતા હો તો આ વિડીયોને લાસ્ટ તક જોતા રહેજો મિત્રો તો વિડીયોને સ્ટાર્ટ કરી છે મિત્રો તો પીએસઆઈ કે એ એસઆઈ બનવા માટે મિત્રો ગ્રેજ્યુએશન મતલબ કોલેજના ત્રણ વર્ષ કરેલા હોવા જોઈએ અને ઉંમર છે વીસથી પાંત્રીસ વર્ષ સુધીની અને જો તમે કોઈ એસસી બી સી અને ઓબીસીમાં આવતા હોય તો પાંચ વર્ષની છૂટછાટ તમને મળશે મિત્રો પાંચ વર્ષ સુધીની છૂટછાટ અને આમાં અભ્યાસક્રમ કેવા પ્રકારનો હશે તેની વિશે ચર્ચા કરી લઈએ મિત્રો સામાન્ય જ્ઞાન મતલબ કરંટ અફેર્સની રિગાર્ડિંગને બધું ક્વેશ્ચન આવશે જે અત્યારે હાલમાં જે લેટેસ્ટ જે દેશ અને દુનિયામાં થઈ રહ્યું હોય અને જે યોજના બહાર પડેલી હોય વિજય રૂપાણીએ જે આપણા સીએમએ કઈ કઈ જગ્યાએ કઈ વસ્તુનું લોકાર્પણ કર્યું લોકાર્પણ કરેલું છે કઈ કઈ પુલનું અત્યારે મતલબ કયા કયા ડેમ બનાવેલા છે તેનું નિર્માણ કોણે કરેલું છે એની વિશે પૂછાય છે કરંટ અફેર્સ રિગાર્ડિંગ અને કરંટ અફેર્સના રિગાર્ડિંગ હું આવનારા ટોપિકમાં વિડીયો બનાવવાનો છું ને ડેલી તમને પચાસથી સાઠ કરંટ અફેર્સના રિગાર્ડિંગ ક્વેશ્ચન તમને આપતો રહે જેથી તમારે એક બુક્સ બનાવીને તમે રાખજો જેથી કોઈ પણ મતલબ કોઈપણ પ્રિપેરેશન કરતા હોય તમે એક્ઝામની તો મિનિમમ ચારથી પાંચ મહિનાનું કરંટ અફેર્સ વાંચી લેવાનું અને જો પીએસએ પીઆઈ નહીં કરતા હોય તો મિનિમમ સાત આઠ મહિનાનું તો કરી લેવું મિત્રો અને જો તલાટી નહીં કરતા હોય તો ચાર પાંચ યા છ મહિના સુધીનું કરંટ અફેર્સ રિફર કરી લેવું કે વધારે વધારે ક્વેશ્ચન કરંટ અફેર રિગાર્ડિંગ આજના ટાઈમમાં પેપર સેટર પૂછે છે એટલે કરંટ અફેર પર વધારે ભાર મૂકો મિત્રો ત્યારબાદ આવે છે ઇતિહાસ જે ગુજરાતનો ઇતિહાસ વિશે જે મુઘલ સંતલતો થઈ ગયા ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયો અશોક શાસન મોહમ્મદ બેગડો વગેરે જે ગુજરાતમાં આવીને શાસન કરી ગયા છે તેની વિશે ગુજરાતના ઇતિહાસ વિશે ડીપમાં થોડુંક સમજી લેવું ત્યારબાદ મિત્રો આવે છે નેક્સ્ટ ટોપિક ગુજરાતનો ભૂગોળ આમાં ક્વેશ્ચન આવી શકે કે ગુજરાતનું ક્ષેત્ર પણ કેટલું છે ગુજરાતમાં કઈ જગ્યાએ શું છે વગેરે ગુજરાતના ભૂગોળ રિગાર્ડિંગ ક્વેશ્ચન મિત્રો બની શકે છે મિત્રો ત્યારબાદ વિજ્ઞાનના ક્ષેત્ર પણ પૂછાય છે કે વિજ્ઞાનમાં મતલબ એવા પણ ક્વેશ્ચન આવે છે કે માનવ શરીરમાં કઈ અંગને લીધે કયો રોગ થાય છે એની વિશે પણ મતલબ વિજ્ઞાનમાં આવા ક્વેશ્ચન પૂછી શકે છે તો પ્રોપર તૈયારી કરવી જેથી હરેક એક્ઝામમાં માર્ક્સ સો મતલબ આમાં કેવું હોય મિત્રો કે તમે જો પ્રિપેરેશન કરતા હોય તો સો સવાલ વાંચો ને તો એમાંથી એક સવાલ આવે આ માઇન્ડ ગેમની આ માસ્ટરમાં મતલબ સ્માર્ટ વર્ક કરવાવાળા લોકો ક્લિયર કરી શકે છે હાર્ડવર્ક કરતા નહીં મિત્રો કે હાર્ડ વર્ક કરવાથી ખાલી ટીચર બનાય છે ત્યારબાદ મિત્રો આવે છે મેન્ટલ એબિલિટી મતલબ રીઝનિંગનું રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે છે જે મેક્સ પણ ગણી શકે છે સમાજશાસ્ત્ર રિગાર્ડિંગ તો મિત્રો આ હતો અભ્યાસક્રમ અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો અને મિત્રો આજનો મારો ક્વેશ્ચન છે ગુજરાતના કેટલા જિલ્લા છે તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલો મારા નેક્સ્ટ વિડીયોમાં તમારું નામ મારા વિડીયોની અંદર હું એડ કરીને તમને બતાવીશ જેથી જો તમે વધારે વધારે જો મિત્રોનો કોમેન્ટ મિત્રોનો આવશે તો હું એક સ્પેશિયલીનો વિડીયો બનાવીને એક વિડીયો બનાવીને મૂકીશ કે લોકો મતલબ સ્ટુડન્ટ મારી વિડીયો સાથે અને મારી ચેનલ સાથે વધારે આઈડ મતલબ એકબીજા સાથે કોન્વર્સેશન સાથે આપણે વિડીયો બનાવશું અને તમને જે પણ ક્વેશ્ચન હશે તેની ક્વેરી મળી જશે તો વધારે વધારે કોમેન્ટ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો મિત્રો કે આવા જ વિડીયો હું મૂકતો રહું છું આવનારા ટાઈમમાં પણ વિડીયોનો આજનો ટાર્ગેટ છે પાંચ હજાર લાઇક્સનો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા નવા દર્શકો મિત્રો જણાવો કે જો મિત્રો તમે જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો અત્યારે જ રાઇટ હિયર રાઇટ ન સબસ્ક્રાઈબ કરી લો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ સત્યમય જય તે